नमस्कार दर्शक मित्रों, હું છું વૈશાલી પુબારું અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ। તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। ડીસા વિધાનસભાના 13 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવીણ માળીએ ઉમેદવારી નોંધાવી। ડીસા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં ડીસા વિધાનસભા ઉમેદવાર તરીકે પ્રવીણભાઈ માળીને ટિકિટ આપતા ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી। આજરોજ પ્રાંત ઓફિસ ખાતે ઉમેદવારી નોંધાવી ડીસા વિધાનસભા 13ના નગરજનોમાં ખુશીનો અનેરો માહોલ તથા ડીસાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલમાં ભાજપ પક્ષ અને પ્રવીણભાઈ માળી દ્વારા ડીસા સિટીમાં અને ગામડાઓમાં ડોર ટુ પ્રચાર પણ ચાલી રહ્યો છે। હાલમાં ભાજપ પક્ષ દ્વારા અને કાર્યકર્તા દ્વારા ગામડાઓમાં ડોર ટુ ડોર ફરી મહેનત કરી રહ્યા છે અને પ્રવીણભાઈ માળી અને કાર્યકર્તા દ્વારા ખૂબ જ સારી મહેનત અને ભાજપ પક્ષના ઉમેદવાર એવા પ્રવીણભાઈ માળીને જીતાડવા માટે કાર્યકર્તા અને ભાજપ પક્ષ ખૂબ જ મહેનત કરી રહ્યા છે। આગામી સમયમાં પક્ષની મહેનત અને સેવાના કામ અને લોકોના ગરીબી, શિક્ષણ, આરોગ્યમાં મોંઘવારી જેવા વિચારધારા અને પ્રજાની સેવા માટે નીકળેલા પક્ષના ઉમેદવારની આગામી સમયમાં જનતા કેવો પ્રતિસાદ આપે છે તે તો વિજયના ડંકા વાગશે તે નિશ્ચિત છે। રિપોર્ટર લતીફ સુમરા। આપણે દીપ પ્રાગટ્ય